આદાબ, નમસ્કાર, કસકાય, કેમ છો, સત્રીયાકાલ, કોપી ટુ ઓલ. હાંજી, બહોત 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 લંબે અંતરાલ કે બાદ મેં પ્રીના સોપતી આપ સબ કે બીચ મુસ્કુરાહટ બિખેરને કે લિયે ફિર સે હાજર હું. આઈ એમ સોરી, બહોત ઝ્યાદા લંબા ગેપ હો ગયા થા, ઉસકે લિયે કાન પકડ કે માફી. બહોત સારે લોગો કી મેલ્સ, મેસેજીસ, ટેક્સ આયે પૂછને કે લિયે, આપ સબ કે ઇતને બે ઇન્તહા પ્યાર કે લિયે શુક્રિયા. ખુશ હો ગઈ મેં બહોત ઝ્યાદા. ઓર ઇસ બારી આપકે લિયે કુછ ઓર લાના ચાહતી થી, બટ પોપ્યુલર ડિમાન્ડ પે એક બાર ફિર સે આપ સબ કે બીચ લેકર આઈ હું એક ઓર કહાની. યે કહાની હમારે બહોત હી ઝ્યાદા લોકપ્રિય દેશ જાપાન કી હૈ. અસલી કહાની હૈ યે. જાપાન કે મેનેજમેન્ટ સ્ટડીઝ કે અંદર યે એક સબસે ઝ્યાદા કોમન, બહુચર્ચિત, લોકપ્રિય એક કેસ સ્ટડી હૈ. તો કહાની કુછ ઇસ પ્રકાર સે હૈ કે એક બાર એક બહોત બડે કોસ્મેટિક બ્રાન્ડ કે યહાં પર એક કસ્ટમર કી કમ્પ્લેન્ટ આઈ. ઓર જાપાન મે કસ્ટમર્સ કો ભગવાન માના જાતા હૈ, ઓર વહાં પર ઉનકી એક કમ્પ્લેન્ટ પૂરી કંપની કો હિલા દેતી હૈ. તો હુઆ એસે કે વહાં પર કમ્પ્લેન્ટ આઈ ઉનકો કે એક કસ્ટમર ને કહા કે ઉસને એક સોપ કા ડબ્બા ખરીદા થા, પર ઉસમે સોપ હી નહીં થા, વો ડબ્બા ખાલી થા. કંપની એકદમ પરેશાન કે એસા કેસે હો ગયા, ક્યા કારણ હૈ ઇસકા, સાબુન કા ડબ્બા ખાલી કેસે ચલા ગયા. અબ ઉન્હોને ઇસકે લિયે મીટિંગ બુલાઈ. અબ યે તો હર કોઈ કરતા હી હૈ. તો જબ મીટિંગ બુલાઈ તો ઉસ મીટિંગ કે અંદર યે નિષ્કર્ષ નિકાલા ગયા કે અસેમ્બલી લાઈન યાને કે વો એરિયા જહાં સે સારે પેકેજ્ડ બોક્સિસ બહાર નિકલતે હૈ, ગલતી વહાં પર હુઈ હૈ. અબ કામ તો મેજરલી સારા ઓટોમેટેડ હી હો રહા હૈ, તો અબ ઉસકે લિયે ક્યા કિયા જાય. સારે ઇન્જિનિયર્સ કો કંપની કે ઇકઠ્ઠા કિયા ગયા ઓર ઉન્હોને સમસ્યા બતાઈ ગઈ ઓર ઉન્હોને કહા, દેખિયે આપકો બહોત જલ્દ ઇસકા એક સોલ્યુશન નિકાલના પડના હૈ, હમ એસા બાર બાર નહીં કર સકતે, યે હમારે લિયે બહોત એમ્બેરસિંગ બાત હૈ, શર્મસાર હો ગયે હૈ હમ. ઇન્જિનિયર્સ ને અપના સારા દિમાગ ખપાઈ કરી, પ્રોબ્લેમ સુની, ઉસકે લિયે ઉન્હોને કહા હમે એક્સરે મશીન બનાની પડેગી. ઉન્હોને એક્સરે મશીન બનાઈ જિસકે અંદર એકદમ સુપર ક્લેરિટી થી, ઓર વો મશીન બના કે જિસમે ઉન્હોને બહોત પૈસા ખર્ચ કિયા થા, અસેમ્બલી લાઈન કે સામને રખ દી. અબ આપ કહેંગે ઇસમે ક્યા હૈ, ઇસમે ક્યા હમને સીખા, યે કૈસી કહાની હુઈ. તો જી પ્રેરણા તો હર બારી કહાની મેં એક ટ્વિસ્ટ લેકર આતી હૈ ના. ઉસી તરહ જાપાન કે અંદર એક ઓર છોટી કંપની જો સેમ તરીકે કે સાબુન બનાતી થી પર ઉતને બડે સ્કેલ પર નહીં, ઉનકે સાથ મેં ભી યહી સમસ્યા આઈ. અબ આપ ફિર સોચ રહે હૈ સમસ્યા આઈ તો ઉસમે હમ ક્યા કરે. ઉસમે યે કરના હૈ કે આપ સોચ સકતે હૈ કે બડી કંપની કે પાસ મેં તો બહોત પૈસા થા એક એક્સરે મશીન બનાને કા, ઇન્જિનિયર્સ એમ્પ્લોય કરને કા, પર દૂસરી તરફ એક છોટી કંપની, એક છોટા કારોબાર કા માલિક વો ક્યા કરેગા. બહોત આસાન કામ. જબ ઉસને યે સમસ્યા અપની ટીમ કો બતાઈ તો જાનતે હૈ વહાં કે લાઈન મેનેજર ને ક્યા કિયા, વો એક બહોત બડા પેડેસ્ટલ ફેન લે આયા. જી હા, પેડેસ્ટલ ફેન. સિમ્પલ, પેડેસ્ટલ ફેન ને ક્યા કિયા, જબ અસેમ્બલી લાઈન પે વો સોપ કે ડબ્બે એક સાથ નિકલ રહે થે,
जो डब्बे गलती से खाली होते थे उनको वो उड़ा देता था। थी ना कितनी आसान बात। और बड़ी कंपनी ने क्या किया, बड़ी सी एक्सरे मशीन लगाई, इंजीनियर्स का दिमाग खपाया और खूब सारे पैसे लगाए। क्या सीखा हमने इससे? सिंपल सी चीज, प्रॉब्लम्स चाहे जितनी मर्जी बड़ी हो, सॉल्यूशंस उतने ही बड़े हमें ढूंढने पड़ेंगे, ये जरूरी नहीं है। इस कहानी से हमने ये सीखा है कि अगर हम समस्या की जगह उसके समाधान पे ज्यादा ध्यान देंगे तो समस्या अपने आप छोटी लगने लगती है। हम सीधा सोचते हैं 10 किलो वजन घटाना है, आज से मैं अपनी सारी पढ़ाई करूंगा या करूंगी, आज से मैं अपनी सारा काम रोज पूरा करके जाऊंगा। अरे भाई ऐसे थोड़ी ना होता है, धीरे धीरे कीजिए, छोटे छोटे गोल्स सेट कीजिए। मैं हर रोज 10 मिनट एक्सरसाइज करूंगा, फिर 15, फिर 20। तो ये प्रैक्टिकल गोल्स होते हैं। अगर आप एक साथ 10 किलो का टारगेट रखेंगे तो वो कभी नहीं होगा। इसलिए समस्या बड़ी नहीं होती, समाधान हमेशा बड़े होते हैं। समस्या जरूर हमें बहुत डिफिकल्ट लगती है, पर उनके सॉल्यूशंस सिंपल भी हो सकते हैं। सो ऑलवेज रिमेंबर, कीप योर सॉल्यूशंस सिंपल एंड डू नॉट फॉरगेट, कीप ऑन स्माइलिंग।